વડોદરામાં પ્રાથમિક શાળાની સ્થિતિ કથળતી હોય તેવી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નગરપાલિકા શિક્ષણ સમિતિથી સંચાલિત છે આ શાળા જેમાં અનેક જગ્યાએ મોટી તિરાડો જોવા મળી રહી છે પ્રાથમિક શાળાની દયનીય હાલત વડોદરા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત છે આ શાળાઓ જેમાં શાળામાં અનેક જગ્યાઓએ મોટી તિરાડો જોવા મળી રહી છે શાળાના કઠેડા પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે પાંચ જૂનથી શરૂ થશે હવે શાળાઓ ત્યારે શાળામાં પ્રવેશોત્સવ યોજવાય તો શકે છે સ્થાનિક બાળુ સુરવે લીધી હતી આ શાળાની મુલાકાત શાળામાં પાર્ટી થતી હોવાના પણ મળ્યા છે પુરાવાઓ વડોદરામાં પ્રાથમિક શાળાની દયનીય હાલત તો ક્યાંક તિરાડો તો ક્યાંક પાર્ટીના અવશેષો મળ્યા છે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મગરભાઈ શંકરભાઈ પટેલ મિશ્ર શાળા છે અહીંયા ખાસ મહત્ત્વની બાબત એ છે કે વડોદરાની એક મરાઠી શાળા પરમ પૂજ્ય માધવરાવ ગો ગોરવકલ મરાઠી શાળા ઓગણીસો ને સોળમાં અહીંયા શરૂ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા પ્રવેશવ ઉજવવામાં આવે છે એની સાથે સાથે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને વડોદરા શહેર એ હેરિટેજ સિટી કહેવામાં આવે છે ત્યારે આપ જોઈ શકો છો કે હેરિટેજ શહેરમાં મગનભાઈ શંકરભાઈ પટેલ શાળાની હાલત ખસ્તાલત છે ઉપર જોઈ શકો છો સ્લેબમાંથી પોપડા પડી રહ્યા છે તેમજ આપ જોઈ શકો છો કે કઠેરા કઠેરા પણ તૂટી ગયા છે ને અહીંયાથી જ ગુજરાતી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જતા હોય છે ત્યારે આપણી સાથે આજે અહીંયાના સ્થાનિક કાઉન્સિલર બાલુ સુરવે મુલાકાત લીધી છે આપણે બાલુ સુરવે સાથે વાત કરીશું બાલુભાઈ શું કહેશો મગનભાઈ શંકરભાઈ પટેલ પ્રાથમિક શાળાની હાલત દયનીય છે શું કહેશો અમારા વિસ્તારમાં શિક્ષણ સમિતિની સ્કૂલ આવી છે અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરી છે તમે સ્કૂલની પરિસ્થિતિ એટલી ગંભીર છે આખી સ્કૂલ જર્જરિત થઈ ગઈ છે હજારો બાળકો સ્કૂલમાં બનતા હોય એક મરાઠી માધ્યમની સ્કૂલ છે પાછળ ગુજરાતી મીડિયમ સ્કૂલ છે કે જે ગરીબ બાળકો અહીં ભણવા આવતા હોય અને જે સ્કૂલમાં આવેને તમે જોઈ શકો છો કે સ્લેબના જે પોપડા છે એ રોજ રોજના નવા નવા પડતા હોય છે અને પાછળની જે ગુજરાતી મીડિયમ સ્કૂલ છે એ એ બાળકો અહીંથી જ જવાનો રસ્તો છે અને એ જ રસ્તાની ઉપરથી તમે દરેક સ્લેબમાં દરેક રૂમમાં તમે જોઈ શકો કે મોટા મોટા પોપડા પડી જાય છે જે કઠેરો છે એ તૂટેલો છે અને જે પાણીની ટાંકી છે એ તૂટી ગયેલી છે એની હાલત તમે જોઈ શકો આખી ટાંકી બેહી ગઈ છે જે અહીંનો જે વોચમેન છે એનું તમે રૂમ જોઈ શકો આખો સ્લેબનો સ્લેબ તૂટી ગયેલા છે અને એટલી ગંભીર હાલતને મોટી મોટી વાતો કરતા હોય અને એવું બતાવવામાં આવે છે કે શિક્ષણ સમિતિમાં અમે લાખો રૂપિયા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય ને ખરેખર આવી જર્જરિત હાલતમાં હોય નાના બાળકો બનતા હોય છોકરાઓ આપણા ભવિષ્ય કહેવાય એમને સારી રીતે સ્કૂલ પણ સારી આપવી જોઈએ અને અમારું આપના માધ્યમથી એ જ રજૂઆત કરીએ શિક્ષણ સમિતિના જે પણ અધિકારી હોય ચેરમેન હોય મેયરશ્રી હોય કે કમિશનરશ્રી હોય કે વહેલી તકે અમારા વિસ્તારમાં જે સ્કૂલ છે સરકારી જે ગરીબ બાળકો ભણવા આવતા હોય એ સ્કૂલ વહેલી તકે સારી રીતે જર્જરિત થઈ ગઈ છે તો એને વહેલી તકે સારી રીતે નવી સ્કૂલ બનાવવામાં આવે અને બાળકો ઘરવાળા પેરેન્ટ એમના વ્યવસ્થિત કે મૂકી શકે કેમ કે તમે જોઈ શકો કોઈ પણ બાળકોને માથા પર વાગી જાય તો ખૂબ નુકસાન નાનો બાળક હોય અને જે સ્લેબના પોપડા પડે છે બાલુભાઈ મહત્વની બાબત એવું છે કે ફાયર સેફ્ટી ફાયર સેફ્ટીના સાધનો લગાવે છે પણ હજુ કાર્યરત નથી આ બાબતે શું કહેશો આ બાબતે વડોદરા શહેરની તમામ નગર પ્રાથમિક શિક્ષણ જે સ્કૂલો છે એ તમામમાં હજુ આવ ફાયર ખાલી લગાય છે પાઇપો લગાય છે પણ હજુ કોઈ પણ સ્કૂલમાં ચાલુ કરવામાં નથી આવ્યા એવું કહેવામાં આવે છે કે હજુ થ્રી ફેસ લાઇન લેવામાં બાકી છે પણ કેટલા દિવસથી લગાવીને ફોટો પાડીને ગયા છે પણ જે ખરેખર ચાલુ કરવાની હોય સિસ્ટમ એ બંધ છે એટલે વહેલી તકે તમે આવનું પણ તમે અગાઉ પણ પેપરના માધ્યમથી બી આપણે જોયેલું છે કે વહેલી તકે ખાલી બધી સ્કૂલોમાં આવા લગાયેલા છે પાઇપો પણ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેનો ઉપયોગ થાય અને જે સ્કૂલની પરિસ્થિતિ હાલત છે તમે જોઈ શકો રોજના મોટા મોટા પોપડા પડતા હોય છે બાલુભાઈ ગુજરાતમાં દારૂ બનતી છે ને આજ શાળામાં મંતવ્યના કેમેરામાં દારૂની બોટલ અને દારૂની પાર્ટી કચેરીના પણ પુરાવા મળ્યા છે આ બાબતે શું કહેશો ખરેખર આ જે શિક્ષણ સમિતિના જે પણ આગેવાનો હોય જે વહીવટ કરતા હોય ને જે સત્તાધારી પક્ષ છે આ તમામ જવાબદારી એમની હોય બીજા રાજ્યમાં જે સરકારી સ્કૂલો હોય છે કેટલી સરસ હોય છે બિલ્ડિંગો સારી હોય છે વ્યવસ્થિત રીતે બાળકોને સુરક્ષિત જગ્યા હોય એવી રીતે રાખતા હોય છે પણ આ સ્કૂલમાં જે અમારા વિસ્તારમાં જે સ્કૂલ છે એ જોઈને અમને ખૂબ ચિંતા થઈ છે અને એટલે એના લીધે અમે આજે કમિશનરશ્રીને શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને તમામને પત્ર લખીશું કે વહેલી તકે આ જર્જરી સ્કૂલ છે એને રિનોવેશન દારૂની બોટલ અને ચાખનાના પેકેટો પડ્યા છે એટલે આ શાળામાં દારૂ પાર્ટી થતા હોવાના પણ પૂરા મળ્યા આ બાબતે ચેરમેનને શું કહેશો અમે પત્રમાં લખીશું કે અહીં જે કંઈ ખોટી રીતે જે કંઈ થતું હોય એના પર ધ્યાન રાખે બીજી વાર આવો બનાવ ના બને પાંચ તારીખથી સ્કૂલો ચાલુ થવાની છે એટલે જે કંઈ આ સ્કૂલની જે હાલત છે જે ખરાબ પરિસ્થિતિમાં છે જે જર્જરી છે મોટા પોપડા પડે છે જે કઠેરા તૂટી ગયા છે એને વહેલી તકે રિપેર કરવામાં આવે એવું અમારું માનવું આપણી સાથે અહીંયાના વોચમેન છે આપણે વોચમેન ને પૂછીશું અહીંયા દારૂની બોટલ અને ચાખના પણ પડ્યા છે શું કેશો તો કોઈ બાર સુધી નાખી જતું રહે બાકી કશું છે નહીં અહીંયા કોઈ નહીં મેં મારા મારો પરિવાર લઈને દઉં છું

મેં તો સાફ સાફ સફાઈ માટે તો વોર્ડવાળાને બી કીધું છે લખાણ બી આપેલું છે એ લોકો કે અમે આને સાફ કરવા હજુ કોઈ આવ્યું નથી હવે આ જીબીનો તાર છે બરાબર આના માટે હું કેટલા કેટલા ટાઈમથી જંગલ ખાતામાં લખાણ બી આપીને આવ્યો છે પ્લસ જીબી વાળાને બી કીધું પણ એ લોકો કોઈ દરકાર રાખતા નથી કારણ કે કાલ ઊઠીને આ આ કેબલની લાઈન તૂટશે તો બધા આખા વિષયની લાઇન બંધ થઈ જશે બીજું કે અહીંયા હાથ પડી ગઈ છે કે જજરી હાલ છે આ બાબતે કોઈ ફરિયાદ કરી છે એ બાબત તો સાહેબ બધા જોઈને ગયા છે એવું કશું છે નથી કોઈ કોઈ બાકી રહી ગયું હશે જય મહત્વની બાબત છે કે આ શાળામાં દારૂની પાર્ટી થાય છે વોટ વારંવાર શિક્ષણ સમિતિના ચેરમેનને ફરિયાદ કરે છે ફાયર સેફ્ટીના સાધનો લગાવ્યા છે પણ હજુ કાર્યરત નથી અને પાંચમી જૂને શાળા પ્રવેશો પણ ઉજવવામાં આવશે પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા બાદ પણ મગનભાઈ શંકરભાઈ પટેલ પ્રાથમિક શાળાની હાલત દયનીય છે અને આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે જય જીની લેશ સમગ્ર માહિતી બદલ આભાર તો વડોદરાની પ્રાથમિક શાળાની દયનીય હાલત તો નગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત છે આ શાળા તો પડી છે તિરાડો તો ક્યાંક થઈ રહી છે દારૂપાટી